वोटिंग द्वारा पार्टीनो उम्मीदवार नक्की करवानी राहुल गांधीनी नीति अंतर्गत ગુજરાતની વડોદરા બેઠક પર ગુરુવારે આંતરિક ચૂંટણી થઈ। પ્રાઇમરીઝ 2014 હેઠળ આયોજિત ન્યાયી અને નિષ્પક્ષ પ્રક્રિયા એક સુચારુ વ્યવસ્થા હેઠળ હાથ ધરવામાં આવી। એઆઈસીસી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કન્ડક્ટ કરવા દિલ્હીથી નિરીક્ષકો સાથેની 16 સભ્યોની વેલ મેનેજ ટીમ વડોદરા મોકલવામાં આવી હતી। આ ટીમે ગુરુવાર સવારથી મતદારોની નામ નોંધણી સાથે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો। સમાસાવલી રોડના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતમાં તમામ મતદાર કાર્યકરોને ચારેય ઉમેદવારોએ સંબોધી કોઈ પણ ઉમેદવાર જીતે તેને લોકસભા ચૂંટણીમાં જીતાડવા અપીલ કરી હતી। ત્યારબાદ શરૂ થઈ હતી વોટિંગની પ્રોસેસ। વિધાનસભા બેઠક પ્રમાણે વોટિંગ બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં વિધાનસભા બેઠક મુજબ લાઇનમાં ઉભા રહી કોંગ્રેસી કાર્યકરોએ શાંતિપૂર્ણ વોટિંગ કર્યું હતું। વોટિંગ બાદ તુરંત નિરીક્ષકોએ મતગણતરી શરૂ કરી હતી। ચારેય ઉમેદવારો નરેન્દ્ર રાવત, રાજશ્રી દેસાઈ, વિનુભાઈ પટેલ અને સુરેશ પટેલને બેસાડી તેમની સામે જ મતોની ગણતરી કરવામાં આવી હતી। વોટિંગ કુલ 608 મતોમાંથી 514 વોટનું થયું હતું, જેમાં 56 વોટ ગેરમાન્ય ઠર્યા હતા, જેથી બાકી બચેલા 458 વોટમાંથી નરેન્દ્ર રાવતને સૌથી વધુ 265 મત અને સુરેશ પટેલને 200 વોટ મળ્યા હતા, જ્યારે વિનુભાઈ પટેલને 33 અને રાજશ્રીબેન દેસાઈને માત્ર 12 વોટ મળ્યા હતા। સૌથી વધુ વોટ મળતા નરેન્દ્ર રાવતને વિજેતા તેમજ લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા। ટોટલ જો વોટ પોલિંગ હોઈ 514 વોટ પડે। हमारे नियम के हिसाब से फर्स्ट प्रेफरेंस में अगर 50% से ऊपर अगर किसी को वोट मिल जाते हैं तो हम सेकंड प्रेफरेंस का काउंट नहीं करते हैं। यहाँ किसी भी कैंडिडेट को 50+ वोट नहीं मिल पाए तो हमने सेकंड प्रेफरेंस की काउंटिंग करी, और आफ्टर द काउंटिंग ऑफ सेकंड प्रेफरेंस जो वोट काउंट है, सीरियल नंबर 1 नरेंद्र कुमार रावत जी 265 वोट उनको मिला, ये दोनों प्रेफरेंस मिला के है। सीरियल नंबर 2 રાજશ્રીબેન દેસાઈ 12 વોટ ઉને મિલે। સિરિયલ નંબર 3 સુરેશભાઈ પટેલ 200 વોટ ઉને મિલે। સિરિયલ નંબર 4 વિનુભાઈ જીવાભાઈ પટેલ 33.5 વોટ ઉને મિલે। ટોટલ યે વોટ કાઉન્ટ મેને આપકે સામને ઇસ વોટ કાઉન્ટ મેં 265 વોટ લેકર નરેન્દ્ર કુમાર રાવજી ને હાઈએસ્ટ મત પ્રાપ્ત કર્યા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં હાલના પ્રમુખ નરેન્દ્ર રાવત અને પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ વચ્ચે તીવ્ર સ્પર્ધા રહી હતી, પરંતુ ચૂંટણીમાં જાતિનું સમીકરણ પણ કામ કરી ગયું હતું। એક ચર્ચા મુજબ સાવલી અને વાઘોડિયાના ક્ષત્રિય મતદારોએ પટેલ ઉમેદવારનો બહિષ્કાર કરી તે વિરુદ્ધનું વોટિંગ કરતા રાવતની જીત થઈ હતી। રાવતે સુરેશ પટેલને 65 મતે હાર આપી હતી। જીતને કાર્યકરોનો વિજય ગણાવી રાવતે સૌનો આભાર માન્યો હતો। કે વડોદરા શહેરના કાર્યકર્તો દ્વારા એમનો પોતાનો ઉમેદવાર નક્કી કરવાની સત્તા આપી, આટલી મોટી સંખ્યામાં અને વડોદરા શહેરના તમામ કાર્યકરોએ જે ઉત્સાહભર ભાગ લીધો અને સાથે સાથે જે વાતાવરણ સર્જાયું જે ઐતિહાસિક હતું, આ પ્રકારે ભાગીદારી કરીને આ વખતે તમામે ભેગા મળી કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર પોતે જાતે નક્કી કર્યો છે। હું તમામ કોંગ્રેસીજનોને અભિનંદન પાઠવું છું। મારા સાથી મિત્રો સાથે મળીને લોકસભા 2014માં જો પાર્ટી મને તક આપશે તો સાથે મળીને વિજય બનાવવા માટે પ્રયાસ કરીશું। સુરેશ પટેલ અને વિનુ પટેલે હાર સ્વીકારી કાર્યકરોએ ચૂંટેલા ઉમેદવાર નરેન્દ્ર રાવતને લોકસભા ચૂંટણીમાં સપોર્ટ કરી કોંગ્રેસને જીતાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પ્રાઇમરી 2014માં આજે વોટિંગ થયું એમાં નરેન્દ્રભાઈનો વિજય થયો છે, મારો એમને સંપૂર્ણ ટેકો છે। લોકોએ વોટ આપ્યા, ઓછા આપ્યા, આપણે જે સત્તા પર હોય પ્રમુખ એને વધારે મળે એમ। કોઈ ભૂલ નથી, ના ના, અમારી કોઈ ભૂલ થઈ નથી। અમારી યાદીના બધા 685 નામ હતા તે કાઢી નાખ્યા છે, ખાલી અમારા 166 નામ હતા એનું આ પરિણામ છે, બીજું કોઈ પરિણામ નથી। આ સંતોષ છે, જે ઉમેદવાર મૂકશે એઆઈસીસી સીઈસી કમિટી તે અમે સ્વીકારીશું ને જીતાડી દઈશું, બીજું।
વાસ્તવમાં કોંગ્રેસની આ ચૂંટણીમાં પાર્ટીના હાલના અને પૂર્વ હોદ્દેદારોની શાખ દાવ પર હતી. વર્તમાન શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વર્તમાન જિલ્લા પ્રમુખ અને વર્તમાન મહિલા કોંગ્રેસ પ્રમુખ ચૂંટણી પહેલા ચારેય જણ કાર્યકરોના સમર્થનનો દાવો કરતા હતા, પણ પરિણામોએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. સુરેશ પટેલને જીતાડવા દલસુખ પ્રજાપતિ, અનુજ પટેલ, ચિરાગ ઝવેરી, ચંદ્રકાંત ભથ્થુ, કિરીટ જોશી જેવા પાર્ટીના ધુરંધર નેતાઓ મેદાને પડ્યા હતા. આ માટે મતદારોને જમણવાર, રેલી તેમજ એક ચર્ચા મુજબ મતદાર દીઠ 2,000 રૂપિયાની લાણી કરવામાં આવી હતી, પણ કાંઈ કામ ન લાગ્યું. જીત એવા ઉમેદવારની થઈ જેને સાચા સમર્થકોનો સાથ હતો. કોંગ્રેસ પ્રાઇમરીઝમાં ઉમેદવારો ભલે 4 હતા, પરંતુ મુખ્ય લડાઈ હતી નરેન્દ્ર રાવત અને સુરેશ પટેલ વચ્ચે. એક તરફ નરેન્દ્ર રાવતને શહેરના સક્રિય કાર્યકરોનો સપોર્ટ હતો, તો બીજી તરફ સુરેશ પટેલ પાછળ હતી શહેરના કોંગ્રેસના સિનિયર લીડરોની આખ્યાખી ફોજ. પરંતુ જે પરિણામ જાહેર થયું તેનાથી એ સાબિત થઈ ગયું કે વડોદરામાં કોંગ્રેસ સક્રિય કાર્યકરોથી ચાલે છે, નહીં કે સિનિયર લીડરોથી. કેમેરામેન જિજ્ઞેશ કળુસ્કર સાથે અમિત ઠાકોર, વડોદરા.